પવન સાથે ધોધમાર વરસાદ છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારો વરસાદ છે। નોર્તના બે દિવસ પહેલા જ રાજકોટમાં વરસાદી માહોલ છે। પ્રી મોનસૂન જે એક્ટિવિટીની જે ખબરો સામે આવી રહી છે એ પ્રમાણે હાલમાં જે પ્રી નવરાત્રી હતી, નવરાત્રીના બે દિવસ પહેલા જ ગરબાનું આયોજન અને એ પહેલાં જાણે કે આ પ્રી મોનસૂન એક્ટિવિટી હોય એ પ્રમાણે ચોમાસું તો વિદાય લઈ લીધું છે, પણ વરસાદ જતા જતા પણ આવ્યો છે। નોરતાના બે દિવસ પહેલાં જ રાજકોટ, જૂનાગઢ અને આજુબાજુના અમરેલીમાં વરસાદ છે। તો આપ જોઈ રહ્યા છો આજે વરસાદી માહોલ। હાલાકી આ વરસાદે નવરાત્રિમાં જે ખેલૈયાઓ છે એના ધબકારા વધાર્યા છે। રાજકોટમાં પવન સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે કેટલીક જગ્યા પર નવરાત્રિનું આયોજન પણ હતું। રાજકોટ રંગીલું શહેર છે અને નવરાત્રિના વેલકમ કરવા, સ્વાગત કરવા આજે ખાસ ગરબાનું આયોજન હતું। હાલાકી આયોજન થાય એ પહેલાં જ લોકો પહોંચી ગયા અને એ પહેલાં જ વરસાદ અને વરસાદમાં લોકોએ મજા તો માણી છે। રાજકોટના ગોંડલમાં પવન સાથે વરસાદ છે। વરસાદના કારણે યાર્ડમાં મગફળી પલળી ગઈ છે। યાર્ડમાં ખુલ્લામાં પડેલી આ મગફળી પલળી ગઈ છે। આપ જોઈ રહ્યા છો અચાનક જ હાલાકી વરસાદની આગાહી હતી। હવે જિમ્મેદારી કોની છે એ એક મોટો સવાલ છે, પણ વરસાદ જે રીતે વરસ્યો છે યાર્ડમાં ખુલ્લામાં પડેલી આ મગફળી પલળી ગઈ છે। ગોંડલમાં આજે પવન સાથે વરસાદ। જયેશ આપણી સાથે જોડાઈ ગયા। જયેશ, કેટલી મગફળી નુકસાન થયું છે, આ ઉપરાંત શું નુકસાન થયું છે? વરસાદ વરસ્યો છે, વરસાદની આગાહી તો હતી જ? ચોક્કસ થી વાત કરીએ તો વરસાદ આજે બપોર બાદ વાતાવરણમાં ભળતો આવતા સાંજના મોડી સાંજના સમયે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ગોંડલના અલગ અલગ વિસ્તારમાં જે છે તે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને ગોંડલ માર્કેટ યાર્ડમાં જે છે તે વરસાદ વરસ્યો હતો, ત્યારે ખુલ્લામાં પડેલ જે ખેડૂતોની જણસી જે મગફળી સહિતના પાકો છે તે પલળી ગયા હતા। ગણતરીના દિવસોમાં હવે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે જે ખેલૈયાઓ અને જે ગરબી રમતી બાળાઓ છે તેના માટે પણ એક ચિંતાનો વિષય છે અને જે ગરબા સંચાલકો છે તેના માટે પણ ચિંતાનો વિષય થયો હતો। ખાસ કરીને વાત કરીએ તો આજે બપોર બાદ જે વાતાવરણમાં ભળતો આવ્યો હતો અને અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા, ત્યારે વાતાવરણમાં તો અત્યારે ઠંડક પ્રશ્ન છે, પરંતુ ખેડૂતોના જે પાક જે છે માર્કેટયાર્ડમાં ખુલ્લા પડ્યા હતા તે ક્યાંક ને ક્યાંક પલળતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર જયેશ। તો આપ જોઈ રહ્યા છો કે જે રીતનો વરસાદ વરસ્યો છે તેના કારણે વ્યાપક નુકસાન આ માર્કેટયાર્ડમાં જે મગફળી મૂકી છે ને થયું છે।